हार्ट अटैक थी वधु एक नु मौत निपजू छे। राजकोट में 48 वर्षीय व्यक्ति नु मौत निपजू। सुखा भालाड़ा नामना व्यक्ति नु मौत निपजू छे। छाती में दुखाओ थता हॉस्पिटल खसेड़ाया हता। हॉस्पिटल में डॉक्टरे मृत जाहिर कर्या। तो वडोदरा में वधु एक युवक नु हार्ट अटैक थी मौत निपजू छे। आजवा रोड पर 35 वर्षीय युवक नु हार्ट अटैक ना कारणे मौत निपजू। रविवार प्रति शिंदे नामना युवके छाती में दुखावानी फरियाद करी हती। जे बाद एसएसजी हॉस्पिटल खसेड़ायो हतो। जेमां फरज परना तबीबोए तेने मृत जाहिर कर्यो हतो। 8 दिवस में शहर में हार्ट अटैक थी 6 ना मौत निपजा छे। सूरत नी स्मीमेर हॉस्पिटल में दवाओनी घट पड़ी छे। अस्थमानी दवा घटता दर्दीओने हालाकी पड़ी। दवा माटे दर्दीओने धरमना धक्का खावा पड़ी रहा छे। स्मीमेर में सूरत उपरांत दक्षिण गुजरात अने महाराष्ट्र थी पण दर्दीओ आवे छे। जरूरी दवाओ न मळता दर्दीओ परेशान थी रहा छे। आर्थिक रीते नबळा दर्दीओ बहारथी दवा खरीदवा मजबूर बन्या छे। स्मीमेर हॉस्पिटल में पूरा स्टॉक है अस्थमा की जो दवाई है उसके लिए। जैसे कि हफ्ता भर पहले एक डेरिफेलिन करके जो गोली होती है वो उस स्टॉक में कम हुई थी, तो उसका ऑर्डर प्लेस कर दिया गया था हफ्ता भर पहले, और आज के दिन में आ जाएगी वो दवाई। और उसके बट उसके रिप्लेसमेंट में हमारे पास दवाई है। तो स्वीमेर हॉस्पिटल ना सुपरिटेंडेंट नो दावो, हॉस्पिटल में दवा नो पूरतो स्टॉक छे, दवाओ आज आवी जशे। दर्दीओ वधवाथी स्टॉक ओछो थयो, वधु दवा खरीदवा माटे ऑर्डर पण आपी दीधो छे। मात्र एक ज टेबलेट नो जत्थो ओछो छे, वैकल्पिक दवाओनो पूरतो स्टॉक छे। વાત રાજકોટની, રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। શહેરમાં ગત સપ્તાહમાં શરદી ઉધરસના 822 કેસ અને ઝાડા ઉલટીના 180 જેટલા કેસ નોંધાયા હતા। તે ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। વહેલી સવારથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। સતત વકરી રહેલા રોગચાળાના કારણે લોકોને કલાકોની લાંબી લાઇનોમાં ઉભા રહેવાની પણ ફરજ પડી રહી છે। राजकोट शहर में रोगचाळो वकर्यो छे। हाल जे रीते वात करवामां आवे तो चिकनगुनिया अने डेंग्यूना केसमां पण वधारो जोवा मळी रह्यो छे। खास करीने वात करवामां आवे तो जे छे એ અત્યાર સુધી ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ ખૂબ જ ઓછા જોવા મળતા હતા, પરંતુ ગયા અઠવાડિયે જે છે એ 8-9 જેટલા કેસ જે ડેન્ગ્યુના જોવા મળ્યા હતા, તો આ ઉપરાંત 9 જેટલા કેસ છે એ ચિકનગુનિયાના પણ જોવા મળી રહ્યા હતા। ત્યારે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે સિવિલ હોસ્પિટલ બહાર અત્યારે દર્દીઓ જે છે અલગ અલગ રોગ માટેની અત્યારે જે સારવાર લેવા માટે દર્દીઓ પહોંચી રહ્યા છે, તેમના સગાઓ છે અત્યારે પહોંચી રહ્યા છે। ત્યારે હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે સિવિલ હોસ્પિટલ બહાર અત્યારે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। 9:30 વાગ્યાના આવ્યા છે ને અત્યાર સુધી હજી લાઈનમાં ઊભા રહી છે, હજી વારો નથી આવ્યો અમારો। અમે સવારના આવ્યા છીએ અને અડધીથી એક કલાક લાગે છે, એટલે લાંબી લાઈન છે, એટલે વાર તો લાગે કે ઘરે અત્યારે રોગ ચાલુ છે, એનો કઈ ગેરંટી નથી કોને ચેપ લાગે કોણ ન લાગે અત્યારે। ચોક્કસથી હાલ જે રીતના રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર જે છે દર્દીઓના સંબંધીઓ પહોંચી રહ્યા છે, કેસબારી બહાર જે છે એક કલાક જેટલો સમય સુધી ઊભા રહ્યા બાદ જે તેમનો વારો આવતો હોય છે ને ત્યારબાદ તેમનો કેસ નીકળતો હોય છે, તો એક તરફ જે છે તબિયત પહેલેથી જ ખરાબ હોય છે, ત્યારે લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે વારો આવતો હોય છે ત્યારે જે છે દર્દીઓની સ્થિતિ જે છે વધુ કથળી બનતી હોય છે, તેમના સંબંધીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હાલ જે રીતના સિવિલ હોસ્પિટલ છે એ અત્યારે દર્દીઓથી જે છે ઉભરાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નકલીના કાળા કારોબાર વચ્ચે વધુ એક નકલી મસાલા બનાવતું કારખાનું ઝડપાયું છે। સુરતના પાંડેસરાના બંબરોલી રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી નકલી મસાલા બનાવતું કારખાનું ઝડપાયું। આરોગ્ય વિભાગે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડતા બાપા સીતારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 69 અને 70માં કારખાનામાંથી મસાલો જપ્ત કર્યો છે। આરોગ્ય વિભાગે 6,121 કિલોગ્રામ અંદાજિત 22,71,900 મુદ્દા માલ જપ્ત કર્યો। આ કારખાનામાં એવરેસ્ટ ચિકન મસાલા અને મટન મસાલાના પેકિંગ મળી આવ્યા। આરોગ્ય વિભાગે મસાલાના સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। મસાલામાં
भेड़शेर जणाशे तो संचालकों विरुद्ध कायदाकीय कार्यवाही कराशे। आणंदना पेटलाद तालुका में शिक्षण स्तर कथळी रह्यु छे। पेटलाद तालुका ग्राम्य विस्तारों में शाला में वर्गखंड अभाव छे, जेथी शाळाना बाळको बहार बेसी भणवा मजबूर बन्या। एक तरफ सौ भणे सौ आगळ वधेना सूत्रों साथे राज्य में वेगवंता बने छे, तो बीजी तरफ पेटलादनी घणी प्राथमिक शाळा में जूना वर्गखंड तोड़ी नखाया बाद बाळकोने खुल्लामां अभ्यास करवानो वारो आव्यो छे, जेथी जागृत नागरिकोए अपील करी छे कि सरकारना प्राथमिक शिक्षण विभाग सत्वरे नवा वर्गखंड बनावी गामडाना प्राथमिक शिक्षणने मजबूत बनावामां आवे। આવા બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે અને ખાસ કરીને શિક્ષણના ઉદ્ધાર માટે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સારા નાગરિકો બનાવવા માટે રાજ્ય સરકારે શિક્ષણ ખાતાએ આ ઓરડાઓ તાત્કાલિક મરામત કરીને અથવા તો નવા બનાવીને બાળકોને બેસવાની અને ભણવાની સુગળતા પૂરી પાડવી જોઈએ। બાળકોને તો ખુલ્લામાં અમે બેસવાની વ્યવસ્થા કરેલી છે, અહીંયા શાળામાં શેડ એસએનસીના સભ્યો તથા વાલીઓની મદદથી આ લોખંડના પત્તાનું શેડ અને એંગલની વ્યવસ્થા કરેલી છે, જેથી કરીને વૈકલ્પિક વ્યવસ્થા બાળકોને બેસવાની થાય। તો અમદાવાદમાં એમસીના ડમ્પર અકસ્માત સર્જ્યું, એકનું મોત નિપજ્યું છે। ડમ્પર ચાલકે છ વાહનોને અડફેટે લીધા। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જે સુદાનગર ચાર રસ્તા પર અકસ્માત થયું। આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા। ડમ્પર ચાલકે 100 ફૂટ સુધી વાહનોને ઢસડ્યા। બે કાર, રિક્ષા અને 3 ટુ વ્હીલરને અકસ્માતે લીધા, તો આસપાસના લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો। અકસ્માત થતા ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અમદાવાદના જશોદાનગરમાં ડમ્પરે અનેક વાહનોને અડફેટે લીધા। વાહન ચાલક નીતિશ બાવસાનું મોત નિપજ્યું છે, જ્યારે બે ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવારમાં રાખવામાં આવ્યા છે, જ્યાં એક મહિલાના હાથ ડમ્પરના ટાયર નીચે આવતા તેને ઓપરેશન હેઠળ લાવવામાં આવી છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।